दीपक भाई, व्यवस्थित प्रयत्न आम के जो दादा के उगाड़ी आखे गाड़ी चलावो पूरे पूरी जागृति राखी ने सावधानी पूर्वक अथड़ाई नहीं कोई नहीं साथ है अने पाछो એટલે કયા લેવલ સુધી નો એ પ્રયત્ન કરવાનો એ કઈ ઘણી વખત વધી જાય ઘણી કઈ ખબર નથી પડતી એમ અટકી જવાય ત્યાં ના એ પ્રયત્ન કરવો ને એ એમે સંજોગ ભેગા થાય એટલું કરવું આપણે વધારે પડતો કરવાનો શું અર્થ છે અને વધારે પડતો તો હું શુદ્ધાત્મા છું પાંચ આજ્ઞા ચરણ વિધિ ધીમે ધીમે ગોઠ્યા કરો અને સહેજા સહેજ પ્રયત્ન કરો પ્રયત્ન નું કરતા પણ નથી પ્રયત્ન હરિને સોંપણ તું હરિ પ્રયત્ન કરી નાખ હરિ કૃષ્ણ કરશે પ્રયત્ન તમારે કહેવાનું તું પ્રયત્ન કર પોઝિટિવ પ્રયત્ન કર પછી સંજોગ મળશે એટલા જ કરશે ને એટલે એમાં પછી કેવું થાય પ્રયત્ન ના કરતા થવાનું આપણે નથી આપણે કરતા થવા નથી પ્રયત્ન ના કરનારને પ્રયત્ન કરવાનું સોંપી દેવાનું પછી એ વ્યવસ્થિત એની પાસે કરાવશે એટલે શું પેલું જે આળસ કરતો હતો ને આડાઈ કરતો હતો એ બંધ થઈ જાય ને એના પોઝિટિવ પ્રયત્ન કરો એટલે બહુ સહેલું છે આપણું વિજ્ઞાન તો આ તો કરતા થાય છે ને એના ભોગવટા હોય છે અને એના રિએક્શનો બધા પછી પોતે દુઃખી સામો દુઃખી એટલે સરળ વિજ્ઞાન છે આપણું આ તો ઊંધું ચાલ્યા હોય ને એટલે પાછા ફરવામાં તપ થાય છે બાકી વિજ્ઞાન બહુ સરળ છે એ હજુ પણ ખ્યાલ નથી આવતો ના પણ હવે ખ્યાલ એટલે શું છે કે આ ફાઇલ છે સંભાવે નિકાલ કરો દબાવવાનો સામાન્ય શુદ્ધાત્મા જોવાનું મારે કોઈ દુઃખ આપવું નથી એવી શરૂઆત કરવાની અને પેલા જો હવે છે ને પાંચ આજ્ઞા વાપરીએ ને એનાથી હવે એક સ્ટેપ બાજુનું પકડીએ ચાર વાક્યો પકડો બન્યું તે ન્યાય ભોગવે તેની ભૂલ એડજસ્ટ એવરીવેર અથડામણ ટાળો ફાવે એવું છે ને ચાર વાક્ય તેમાં પેલા વાપરવાનું કે ભાઈ ચાલે મને ચાર આપણે છે ને એકદમ ઝીણા મેદાના ચરણાથી સીધું લોટ ચાળવા જઈએ ને તો પછી મુશ્કેલી પડે એની કરતા એક થોડો બે ચરણા રાખવા પેલા જાડા કાણા વાળું હોય ને મોટા ડાળખા દાણા નીકળી જાય કઈ કચરા હોય તો પછી પેલા બીજા ચરણાથી ચાળવો એટલે પાંચ આજ્ઞાનું ચરણ પછી વાપરવો છું અને ચાર વાક્યનું ચરણો વાપરવો કે ભાઈ આ બન્યું એમાં કોણ ભોગવે છે અત્યારે તો કે હું એ પછી નહીં તું ભોગવે છે આપણે તરત છૂટું પડવું આપણે શું કામ ભોગવીએ કહીએ હરિકૃષ્ણ તું જ ભોગવે તારી જ ભૂલ હવે શું કરવું તો કે અથડામણ ટાળો તો શું થયું આપ રહી સ્થિતિ તો કે એડજસ્ટ એવરીવેર થાવ તો કરવું શું તો બન્યું એને આ સમજી લે અને ના સમજાતો તો ચાર ચોપડીના ચાર પાના વાંચી લેવા આપણે કે આ ભોગવે તેની ભૂલ એટલે દાદા શું કહેવાય ભોગવટો બનાવે પણ મારે સમજવું શું તો ભોગવે તેની ભૂલના 20 પાનાની ચોપડી છે એમાં તમારે આખું બધું સોલ્યુશન મળી જશે પછી આ લોકો આવું કરે તો કે ના બન્યું એ જ ન્યાય છે તો કે ચાલો ચોપડી વાંચી લેવા દો હું આમ કરી નાખીશ તક નહીં અથડામણ ટાળવાની દાદા એ ના પાડી ઝઘડો કરવાની અથડામણ ટાળો સહેલું છે કે નહીં સહેલું છે અને કશું ના કારણ શું આપણે એકદમ કે ને ઝીણા ઝીણા તાતણા થી આપણે આખું આમ જાળવા જાય પડી છીએ એની કરતા જાડા દોરડા પકડી ચાલો પડી તો ના જાય આવું સરસ વિજ્ઞાન છે કેટલી બધી રીતે દાદાએ હજારો રીતે સોલ્યુશન આપ્યા છે આપણે મુખ્ય મુદ્દા પકડી રાખવાના પાંચ આજ્ઞા ચાર પેલા વાક્યો ડબલ એ ડબલ બી અને પછી છેલ્લે પ્રતિક્રમણ નો પી સમજી લેવાનો પ્રતિક્રમણ કર્યા કરો જય સચિદાનંદ અહીંયા હા જય સચિદાનંદ દાદાનું આમ સૂક્ષ્મ શક્તિઓ બધી ઘણા વર્ષો સુધી કામ કરશે એવું આપે કહ્યું હમણાં એનું વૈજ્ઞાનિક રહસ્ય શું છે એટલે વૈજ્ઞાનિક કઈ રીતે બને છે વૈજ્ઞાનિક રહસ્ય શું એટલું જ છે કે બ્રહ્માંડની બહાર નીકળી ગયા નથી એ છે ગમે તે જગ્યાએ બેસીને પણ એમનું કૃપા દ્રષ્ટિ ભરત ક્ષેત્રના જીવો ઉપર છે એટલે પરમાણુ કામ કરે હા હા એ જાતે જ કામ કરે છે જાતે જ કરે હા એટલી બધી સિદ્ધિ ધરાવે છે ને બરાબર અને બીજો પ્રશ્ન એ તો મૂળ પ્રશ્ન હવે આવે છે કે ચરણ વિધિ કરતા હોઈએ મોટેથી બોલીને કરીએ કે મનમાં કરીએ આમ થાય એક્ઝેક્ટ એમાં કશે ભૂલચૂક ના થાય બોલાય ત્રણ વખત તો ત્રણ વખત એવી રીતે બધું થાય પણ તો એ વિચારોની શૃંખલા ચાલુ જ હોય છે ઘણીવાર એ બાજુ લક્ષ જાય ખરું ઘણીવાર નાય જાય પણ એ એ ફંક્શને ચાલતું હોય છે ને આ ફંક્શને ચાલતું હોય છે તો આમ ગોટાળાવાળું કહેવાય એવું લાગે તો છે જ એમાં જે ભૂલચૂક હોય ને એમાં સુધારણા થઈને એક્ઝેક્ટ થાય
એ માટે માર્ગદર્શન આપો. ના ભાઈ, આમાં ગોટાળા જેવું સમજવું નહીં, કારણ શ્વાસે ચાલ્યા જ કરતા હોય, ધબકારા ચાલ્યા જ કરતા હોય છે. એવું આ એક મનને એ મશીનરીનો ભાગ છે, એ ટપ 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 કર્યા કરતું હોય. આપણે આપણું ચિત્તને મન બતાડે એ પ્રમાણે ચિત્ત જતું ના રહેવું જોઈએ. બસ એ આપણે જાગૃતિમાં ચિત્ત આપણા ચરણવિધિના શબ્દો ઉપર હોય, શબ્દ પ્રમાણે આખું વિઝ્યુલાઇઝેશનમાં હોય, અનુભૂતિમાં હોય. જેમ આપણે કહીએ ને મુંબઈથી બોમ્બે સેન્ટ્રલથી ચર્ચગેટ જવું હોય, એ શબ્દ આપણને દેખાય કે અહીંથી અહીંયા, અરે તમારે મણિનગરથી ભાઈ કાંકરિયા કેવી રીતે જવાય, તો તમને આખો રસ્તો દેખાય. તો એવું આ કહે ને કે હું અવિનાશી છું, તો અવિનાશી દેખાય કે આ વિનાશી હું અવિનાશી. એ આપણે ચિત્ત એમાં રહ્યું ને એટલે આપણે જીતે. આ મન તો એનું એ સ્પંદન છે, આખું અધ્યવસન કહેવાય છે. એમાં આપણે ભળીએ નહીં તો એ તો એક્ઝોસ્ટ થવા માટે ઉત્પન્ન થાય છે, ખાલી થાય છે. એનું એક રહસ્ય પોતાની મેળે એવું બી જડે છે કે દાદા કહે ને કે મનને નવરું ના રાખવું, એમ કે કઈ ને કઈ આમાં જોડાયેલું જ રાખવું. એટલે જયારે બી કામમાંથી સહેજ બી પોઝ મળે એટલે તરત સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ કે શુદ્ધાત્મા બોલીએ કે અનંત જ્ઞાન વાળો બોલીએ. એવી રીતની જે પ્રવૃત્તિ થઈ ગઈ છે કે પેલામાં આ તો આમાં આ ચાલતું હોય એવું બને. આમાં આ ચાલતું એટલે એટલે જે રીતે કામ કરતી હોય, કામમાંથી સહેજ બી નવરા પડ્યા તો આમાં આવી જાય છે ને જ્ઞાનના વાક્યોમાં કે દાદાની જ્ઞાન જાગૃતિમાં કઈક વાંચ્યું હોય, સાંભળ્યું હોય સત્સંગની, એમાં તો એને એક જાતની ટેવ જ પડી ગઈ છે ને કે આ કામ વખતે પેલું ચાલે, નાના વખતે આ ચાલે. તો ઘણી વખત આમાં બી પેલું ચાલી જાય ને, મન લપટું પડી ગયું હોય. એવું નહીં, એવું નહીં. આ તો કેવું છે કે જેમ જેમ આપણે રસ વધતો જાય ને આમાં, તેમ પછી અને મને પેલું ખાલી થતું જાય ને, પછી એને આ જ કામ હોય, એટલે આત્માના જ ચિંતનમાં પડેલું હોય પછી. એટલે ચિત્તે આમાં હોય, મને આમાં હોય, બુદ્ધિ ચિત્ત અહંકાર બધા અંતસ્કરણ ધ્યેયરૂપ ધ્યેય તરફ હોય, ધ્યેયરૂપ થતા જાય. એટલે એ ખાલી થઈ રહ્યું છે, આ તો ભરેલું હોય ને તે ખાલી થાય. અને હજુ હજુ શું છે કે જે તમે જો ઝીણવટથી તપાસ કરો ને તો શેના વિચાર આવે, તો ક્યાંક ક્યાંક ચોંટેલું હોય છે, ક્યાંક ખેંચાયેલું હોય છે, કઈ ઇન્ટરેસ્ટ હોય છે. ઇન્ટરેસ્ટ એટલે કેવું, ભલે 2% પણ ઇન્ટરેસ્ટ કે ભાઈ આ રૂપાનું શું તમારું બેબી નામ રત્ના રૂપાનું આનું છોકરો હજુ આ સત્સંગમાં જ્ઞાન લેવા કેમ ના આવ્યો વખતે, હવે એવું કઈ કરીને ચક્કર ચાલુ થઈ જાય. અને પછી એનું કે ને કે એને આમ હશે તો પછી અથવા ભણતો પરીક્ષા પૂરી થાય ને દિવાળી પછી તો ચાર છે નવેમ્બરમાં, એટલે મય મશીન ચાલુ થઈ ગયું હોય પાછું. એટલે કઈ કે રસ વાળું હોય ને ત્યાં જ ખેંચાય છે. રસ વાળું તો ખેંચી જાય, આ બાજુ પોઝ જ થઈ જાય, રસ વાળામાં એવું બને છે. હા, એટલે બહુ એટલે કેવું છે કે જેટલી ટકાવાળી ઓછી એટલું ઓછું પણ જાય ખરું. એટલે આ લોકો બધા વિધિ કરે ને ભાઈઓ, હવે પેલો કન્સ્ટ્રક્શન વાળાને પૂછે ને તો વિધિમાં શું શું કર્યું, તો કેટલા મકાન રચ એટીપીએલ નું જો આપણું સહી પતાય ને, તો કે આ જગા પેલા બાંધી લઈશું, આ રસ્તા પેલા કરાવી લઈશું, પેલા એનું બધું એ ચક્કર ચાલતું હોય. આપણે વિધિમાં મને કે બીજું કઈ જડ્યું જ નહીં, ભાઈ કઈ નઈ, દાદા કોઈ મહાત્મા પધારવા માટે બોલ્યો ને ચાલે. બીજું દીપકભાઈ એવું થાય છે કે આટલા અત્યારે આ સેવા વાળાને પૂછો તો કે હું સામાયિક કરું ને, હે નિરાગી નિરવિકારી, તો જો 50,000 માણસો હોય ને ત્યાં સુધી તો વાંધો નહીં આવે, પણ જો 1,25,000 થયું ને તો પછી તંબુ નાના પડશે. ચાલ્યા જ કરતું એનું તો. પણ આમ જગ્યા તો પેલા લોકો કહ્યું છે આપશે આપણને, એટલે આમ તો વાંધો તો નહીં આવે, પણ તા પેલા કહી તો રાખવું જ પડશે, ભાઈ અમારે જો વસ્તી વધી તો તારે પછી તૈયાર તંબુ એ ચાલ્યા જ કરતો હે, મારે બીજું ચાલતું હોય. આ 2 દિવસ રજા છે તો આ લોકો બોલાવાના રહી ગયા, બોલાવી લેવા જોઈએ, એવું ચાલતું હોય. એટલે આવું બધું પોતાનું બધું એની જ્યાં એની દિશામાં ચાલતું હોય એનું આગળ આગળનું ચિંતન કે વિચાર મનન ચાલુ થઈ જાય ને. બીજું એવું પૂછવું હતું કે આટલા વર્ષો થયા જ્ઞાન લીધે, પણ નિધિ ધ્યાસન કહીએ એ નથી થતું. આમ જુઓ તો સામાયિક બી કે બધી રીતે, પણ આમ ખ્યાલ આવે બધો, પિક્ચર કશું નથી દેખાતું, સ્વપ્નમાં આમ તેમ રીતે એક્ઝેક્ટ બધું જ દેખાય, એટલે જોવાની શક્તિ તો છે, પણ આમાં પિક્ચર કેમ નહીં દેખાતું હોય. એને આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ના ગણું, આપણને આકાર દેખાય, આકૃતિ દેખાય, બીજો કોઈ ખ્યાલમાં ના હોય તો એ છે જ એવું સમજી લેવું. એ તો બરાબર છે, બાબત નિધિ ધ્યાસન થી કે છે ને ડિરેક્ટ શક્તિઓ મળે તો થોડું કેમ થાય ના. એટલે આ તો કેવું, જેમ જેમ બુદ્ધિ ચોખ્ખી ચટ થઈ જશે ને પછી જેમ છે તેમ દેખાયા કરશે.
આ બુદ્ધિ થોડીક સંસારી ભાવ વાળી હોય ને ત્યાં સુધી નિધિ ધ્યાસનમાં એકાગ્ર ન થવા દે. નિધિ ધ્યાસનનું કામ બુદ્ધિનું છે. ના એટલે ધારો કે એક દાખલો લઈએ, અમે તો કેટલા વર્ષોથી આમાં ચોંટેલા છીએ બરાબર, અને રૂપા જે છે રત્ના કરતા બી ઓછું આવી શકે છે કમ્પેરિઝન તરીકે, તો એને તો ફટાફટ સરસ દેખાય. હવે તો નિરૂમા આમ કઈ ખાતા ખાતા બોલતા હોય એવી ટાઈપના બી એને દર્શન આમ તરત થયા જ કરે. હવે એ સંસારી જીવ કેવાય કે આપણે કેવાય, એ ગમે તો હોય. આપણે તો બધું એવું સમજો કે દાદાની કૃપા એની પર સારી છે, એ બરાબર છે, એમ કરીને ચલાવી લેવું, એ તો રાજી જ છીએ. બસ તો પણ પોઈન્ટ શું આવે છે કે આ કેવું છે કે અત્યારે જો તમારે રૂપા નિધિ ધ્યાસન ફટ કરીને દેખાય કે ના દેખાય, તપાસ કરજો ને તમે જડશે. કેમેરામાં 35 ફોટા નો રોલ હોય તેમાં આપણે બીજા ફોટા ભરાયેલા હોય તો પેલા નવા ફોટા પહેશે નહીં, એ જેમ જેમ જૂના ભૂસાતા જાય તેમ નવા પડે, એના જેવો હિસાબ છે. ખ્યાલ રે, બધો જ ખ્યાલ રે. ધારો કે એક પ્રસંગ બન્યો હોય તો કોણ કેવું બેઠું તું ઉઠ્યું તે બધું ખ્યાલમાં રહે, પણ પિક્ચર ના દેખાય. એટલે ખ્યાલ જે રહે છે ને એમાં શક્તિ બુદ્ધિ ની વપરાઈ જાય છે, માટે અહીંયા ઘટી જાય છે. હા એ હોય જ. તો પિક્ચર દેખાય એમાં, અરે પિક્ચર દેખાય એમાં જરા વધારે ઇન્ટરેસ્ટ હશે, એટલે પિક્ચર દેખાય એમાં શક્તિ વધારે વપરાય. હા તો ભાઈ તો પૂછી જો આ બધો કોમ્પ્યુટરમાં, ભાઈ વિડીયોમાં જ વધારે જીબી વપરાઈ જાય છે, પેલા ઓડિયોમાં ઓછી વપરાય છે. પણ આમાં કેવું છે કે સૂક્ષ્મમાં અત્યારે કે ને કે આ બધું કેવું બહેનોને તો ખાસ એ તો બધું હોય, પેલી છે ને દરેજ રોજ આગળ જ બેસી જાય છે ખબર છે, અને આ બેન ને બિચારાને દર વખતે કોઈ ધ્યાન જ નથી રાખતું, બધું ચાલ્યા જ કરતું હોય, એટલે એનું શક્તિ વપરાઈ જાય. એક એક વ્યક્તિઓ માટેનું આટલું આટલું લિસ્ટ હોય એ લોકો પાસે, એટલે આ શક્તિ બધી આમાં જતી રહે છે. એટલે આ બધું કેવું છે કે સંસારી બાબત નું અત્યારે પૂછે કે વિનોદભાઈ આમ કરાય કે ના, વિનોદભાઈ તમારે પરવડવાની જરૂર નથી, બધું દેખાડે, એટલે એ બુદ્ધિ ખાલી થઈ જ નથી. હવે તમે એના વિરોધમાં બેસો અને પછી કે ને તમારે હમણે મનને આમ કરવું છે કે ના કરવું છે, કે મને કઈ સૂચતું નથી ભાઈ, તમને ઠીક લાગે પતાવી દો, એ બંધ થઈ બુદ્ધિ, ત્યારે આત્માનો વધે ઉગાડ. ઘણા બુદ્ધિ આજે કહે ને કે પ્રતિતિ આપણી 100% થઈ છે, પણ આપણો અનુભવ કેમ ઉત્પન્ન વધતો નથી, કે આ બુદ્ધિ વપરાય છે. બુદ્ધિ જેમ જેમ બુદ્ધિની સામે તમે જાગૃત થાવ, જેટલું બુદ્ધિના પર્યાય ઓછા થાય એટલું જ્ઞાનના પર્યાય વધે. એટલે આખો આપણો આ અનુભવની કક્ષા અટકવાનું કારણ જ આ બુદ્ધિ છે. અને બુદ્ધિ સંસારમાં એટલી આદર્શ વ્યવહાર કો કે પરફેક્ટ વ્યવહાર કો, આપણે માનેલો હા હોય જ, ભાઈ હું જો વહુ તરીકે આવી રહી હતી અને સાસુ તરીકે મેં આવું કર્યું છે, વહેવાણ તરીકે મેં આવો વ્યવહાર રાખ્યો તો જિંદગીમાં મારું કોઈ આંગળી ના ચીંધી શકે. અને વ્યવહાર રાખ્યો છે એ ખોટો નથી, વ્યવહાર રાખવામાં જે આપણી બુદ્ધિ વપરાઈ ને એટલો આમાં કમી પડી, સતેજ થઈ ગઈ. અને પછી બધું ઘણું બધું હોય છે એનું, એની પર રાગ થઈ ગયો. અને રાગ એટલે એ જે, અને જો એમાં વ્યવહારમાં કોઈ ફેરફાર હોય ને તો મેં જરા કસાય ઉભો થઈ જાય, આટલી બધી ગોઠવણી કરી, કેટલી બધી સાચવીને ગોઠવણી કરી તોય તું આવું ઊંધું કરી નાખ્યો, અને તે ઘરના એક વ્યવહાર ઉપર જ વળી મૂકી આપણે. તમને લોકોને વ્યવહાર ખબર પડતો નથી, વ્યવહાર આવો હોવો જોઈએ. એટલે આ શું છે કે વ્યવહાર એટલે શું, ડિસ્ચાર્જ વસ્તુ છે, અને ડિસ્ચાર્જ વસ્તુ પર ને પરાધીન છે, પણ એમાં બુદ્ધિ પોતે કરતા માની બેસે છે, હું સારામાં સારો વ્યવહાર કરી શકું છું, હું સાચી છું, એ બધું પછી સૂક્ષ્મમાં એના આવરણમાં રહીને આ બુદ્ધિ વપરાયા કરતી હોય છે. એટલે અહંકાર આવો હોય છે અને એ પ્રમાણે બુદ્ધિ વપરાયા કરતી હોય છે, પોતાનું ખરાબ ના દેખાય, નીચું ના દેખાય, વ્યવહાર આદર્શ દેખાય, બધું જ. એટલે એ બુદ્ધિ ને ચોખ્ખી કરવી ને એટલે બહુ મોટું, જેમ જેમ બુદ્ધિ ચોખ્ખી થશે ને તેમ તેમ આ નિધિ ધ્યાસન વધતું જશે, સહજ અનુભવના અંશ વધતા જશે આખે. એટલે આપણે આ બુદ્ધિને, હજુ તો બુદ્ધિ અને આ ચિત્તે એટલું જ બગડેલું હોય છે, કારણ જરાક શબ્દ પડે ને તો હડહડાટ કેટલું બધું દેખાડી દે છે. પણ આપણા મહાત્માઓને એક ફાયદો શું થયો છે કે હવે આત્મા લક્ષી થયું, અથવા તો જે વ્યવહારમાં મહાત્મા અત્યારે મહાત્માને શું થાય, તમારે શું હતું પેલા, ભાઈ એટલે કે છોકરા અને છોકરી ને વેવા ને વેવાણ ને કુટુંબ જમાઈ ને દીકરા ને દીકરી બધું, હવે તો કે મહાત્માઓ માટે ચાલો દાદાના મહાત્માઓ, દાદાનું કામ કરો દાદાનું, એટલે આખી એક સ્ટેપિંગ આવ્યું. જે સંસારી ભાવ હતો એમાંથી મહાત્માઓ એટલે આખું મન વચન કાયા જે મોહમાં વપરાતા હતા
હવે આ પ્રશસ્ત રાગમાં વપરાયા એટલે આટલી બુદ્ધિ ચોખ્ખી થઈ, જે વિપરીત બુદ્ધિ હતી એમાંથી થોડી સમ્યક તરફ ગઈ. હવે એમાંથી પાછી ખાલી થવી જોશે. અને એ જે ખાલી થવા માટે જ આ કે ને કે આપણું આ વિજ્ઞાનના બધા જ વાક્યો બુદ્ધિને ચોખ્ખી કરનારા છે. એટલે બુદ્ધિ બતાડે આવું કેમ કરે છે, તો કે બન્યું એ જ ન્યાય, એટલે બુદ્ધિ ચોખ્ખી થાય. એ બધા વખતે મારે તો કે આપણે જ ભોગવીએ છીએ આપણી જ ભૂલ, કોઈનો વાંક કાઢવાનો રહ્યો જ ક્યાં. એટલે આ બુદ્ધિને ચોખ્ખું કરનારું આ જ્ઞાન છે. અને જેટલું જ્ઞાન હાજર થયું એટલે એક બુદ્ધિનો પર્યાય ચોખ્ખો થયો. અને એમ એમ અંશે 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 અથવા તો એક એક પર્યાય ચોખ્ખો થતો થતો, આમાં કેવું છે કે એક વખત ચોખ્ખું થાય છે અને જરા ક્યાં ઇન્ટરેસ્ટની વસ્તુ આવે ને ત્યાં પછી પછી બગાડી નાખીએ પાછા. અને એ વસ્તુને આપણે એક પણ વખત બગડવા ના દઈએ ને, ના કીધું એકડો માંડ્યો એટલે પછી બુદ્ધિ બગડી, કરતા થયા એટલે બુદ્ધિ બગડી, એટલે એવું બધું બગડતું જાય છે આપણું. અને એ ચોખ્ખું કરવું ને એટલે બહુ મોટો પુરુષાર્થ છે. અને એ બહેનો એમાંથી નીકળી જ નથી શકતા. અને એટલા બધા ભોગવટા, બે બે વર્ષ પહેલાનું, છ છ મહિના પહેલાનું બધું આમ તાજું તાજું તાદરસ, એમ કહે ને કે આમ ડીપ ફ્રીજમાંથી બહાર કાઢે ને એવું તાજે તાજું હોય, ભોગવટા તે ઘડી એવા જ આવી જાય છે. એટલે કેટલું બધું આખું બુદ્ધિએ કેટલું ટેક ઓવર કરી લીધું છે. અને એ વસ્તુ કે ને સંસાર વિસ્મૃત થઈ જવો છે એટલે સુધી દાદા કે ને અમને આ પેલો પાથી કેવી રીતે પાડવી ને સેતો, એ કઈક મને કઈ યાદ નથી આવતું. ભાઈ તને ભાઈ જ્ઞાનવિધિમાં હું શું બોલતો, આ બોલતો તો ભાઈ યાદ નથી આવતું, મને વિસ્મૃત જ થઈ ગયું એટલું બધું. તોય કે એટલે છેમ જેમ પાછલા દિવસોની વાત કરીએ છીએ એટલે લાસ્ટમાં આવું હતું તો સમજાય કે આ જેમ જેમ એમની બુદ્ધિના પર્યાય ચોખ્ખા થતા ગયા ને, તો નિરૂમાને પેલી આજ્ઞામાં પૂછે ને કે હવે કયું પછી બોલવાનું છે મારે, પછી દાદા પેલો બેંકનો દાખલો, હા પછી ચાલુ થાય એમનો. એટલે એ બાબત જ આખી, કરતા પણ ખલાસ થયું તેમ બુદ્ધિ ખલાસ થઈ ગઈ, તેમ તેમ એમને કશું યાદ જ ના આવે કશું. અને આપણને વ્યવહાર કેટલો યાદ આવે, બહુ જ આવો રાખવો જોઈએ, આમ જ રાખવો જોઈએ, આવો રખાતો. આ ભૂલો કહેવાય, આ ભૂલ વગરનો વ્યવહાર ને ભૂલ વાળો વ્યવહાર, એમાં બુદ્ધિ ખૂબ વપરાઈ જાય છે. અને એ પાછી બુદ્ધિની પાછળ પછી અહંકારે હોય છે, અકળ એટલે અગ્ર થઈ જાય, પછી કશાય ઉભા હોય છે. એટલે બુદ્ધિ આવી ત્યારથી કશાય હોય જ છે, અજાગૃતિ જ કહેવાય છે ને, સંસાર જાગૃતિને જ આત્મ અજાગૃતિ કહેવાય છે. બીજું એ કહે છે ને કે પેલા સહજ જ હતો, મનુષ્યમાં આવ્યા પછી બી એ ફોરેન કન્ટ્રીઝમાં બધે ફર્યા, અહીંયા ઇન્ડિયામાં આવ્યા ત્યાં સુધી સહજ હતો, પછી આ અસહજ થયો, તો ટોપ સુધી અસહજ થઈને પછી સહજ ભણી જાય, તો એ અસહજ થવું જરૂરી છે? હા, નિયમથી, નિયમ જરૂરી નહીં, નિયમથી જ છે. આ બધી મોકાણ બધી અસહજ થયાની જ છે ને, એ પણ નિયમથી જ છે. એ જો ના સહજ અસહજ થાત ને, તો પછી એને આત્મા તરફ જવાની વૃત્તિ જ ના થાત. એ અસહજ થયો એટલે શું, બુદ્ધિ વધી એટલે અસહજ થયો, અસહજ થયો એટલે ભોગવટા વધ્યા. હવે આ સંસાર થાક્યા હાર્યા કંટાળ્યા, છૂટવું છે છૂટવું છે. એ જેટલો વધારે બળતરા એટલો વધારે મોક્ષની તાલ આવી લીધી. એટલે કે છે ને, જેટલો સંસારની વિકરાળતા લાગે એટલો મોક્ષનો નિશ્ચય સ્ટ્રોંગ થતો જાય. એટલે ભયંકર દુઃખો પડ્યા હોય ને તો જબરજસ્ત નિશ્ચય થાય. આ તો મોહ ઉભા થાય છે ને, એટલે નિશ્ચય ડામાડોળ થઈ જાય છે. એટલે જો મોહ ઓછો થાય ને, દાદા કહેતા ને કે આપણા જો મહાત્મા જો વૈરાગી હોય ને, તો જાગૃતિ ટોપ પર જ રહે ને, ઉતરી જ ના જાય. આ તો મોહ ફરી વળે, જાગૃતિ ઉતરી જાય છે. અને મોહમાં બે આવે, હા, રાગે મોહ કહેવાય છે ને, દ્વેષે મોહ કહેવાય છે, આગ્રહે મોહ કહેવાય છે ને, ચોંટે મોહ કહેવાય છે, ધાર્યું કરવું એ મોહ કહેવાય છે. બધું મોહ જ સ્વરૂપ છે. એટલે આ મોહ ને લીધે ડાઉન થઈ જાય છે. નહીં તો આ જો સંસારની કોઈ બાબતની પકડ ના હોય ને, તો આ વિજ્ઞાન એટલું બધું છે, કેવળ જ્ઞાન લેવલનું વિજ્ઞાન છે, ફટ કરીને જાગૃતિ ઉભી વધી જાય. તો એવું કહી શકાય કે આજે ભોગવટ, આઈ મીન બેચેની જે લાગે કે ત્રાસ જેવું લાગે, તો એ જ્ઞાની જાગૃતિ તો દાદાની કૃપાથી આ વિજ્ઞાન જ એવું છે કે પેલી બાજુના સાઈનો તો થવા જ ના દે, પણ તો એ હેલ્પ કરે કે સમાધિ દશા જ. આમ તો આપણો અલ્ટિમેટ ગોલ તો સમાધિ દશા જ છે ને, તો બેમાંથી પછી કઈ રીતે થાય છે? એની જે તમે કહો છો કે આ જે ભોગવટા આવે છે ને બળતરા, એ વચ્ચે બોલ્યા ને, ભોગવટા ઇન ધ સેન્સ કે અંદર ચાલતું હોય કે આવું ના હોવું જોઈએ, કઈ બી થાય તો પછી એની વિપરીત દિશાનું આપણે ગોઠવણ થાય ને. હા, એટલે એ જ બરોબર છે. પણ એ કઈ પણ થાય, એ સો થાય ને, એમાં ત્રણ વખત વિપરીત દિશામાં આવીએ છે. બરાબર. એટલે સંસાર ભાવ ઉભા થાય એની તરફથી ત્રણ વખત આત્મભાવમાં આવીએ છે. આપણે શું કહીએ, સો
જાગૃતિ એનું નામ કહેવાય કે પોતાની એક 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 ભૂલ દેખાય પોતાને. હા, ખસી નથી પણ દેખાય ખરી, કારણ એટલું બધું વિઝન ચોખ્ખું થયું હોય તરત પકડાય, કોઈ બતાડે નહીં, આપણે જાતે દેખાય, જાતે જ પકડાય. હા, કોઈ આપણે, આ તો લોકો કહી જાય છે ને તોય આર્ગ્યુમેન્ટ કરે છે, જો તમારે મારી વાતનો બોલવાની જરૂર નથી. હા, અમે જ્ઞાન લીધું છે, શું મને બધી ખબર છે મારે વ્યવહાર શું કરવો. આ વ્યવહારની વાત છે, દાંડા દાંડા વચ્ચે નહીં લાવવાના. એવો અહંકાર કદી કૂદી પડે છે. હવે આ લોકો ભૂલ, લોકોની ઈચ્છા નથી ભૂલ બતાવવાની, પણ સ્ટેજમાં આપણું આ એ કંઈક વાત, આપણી તૈયારી હોતી નથી, આપણે રક્ષણ કરી નાખીએ છીએ. અને આ વખતે આવું ના ચાલવું છે, આવું ચાલવું છે, આવું ના. આ શું છે, વ્યવહાર એવી વસ્તુ છે ને કે આમાં આપણે નિરૂમાએ કેટલું સરસ કીધું કે વ્યવહાર માટે, વ્યવહારના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો, વ્યક્તિઓ માટે બુદ્ધિ ના વાપરો કે છે. વ્યક્તિઓને શુદ્ધાત્મા સ્વરૂપે જુઓ, નિર્દોષ સ્વરૂપે જુઓ, અને વ્યવહારના કામકાજમાં જ્યાં ગૂંચવાડો આવ્યો હોય એને બુદ્ધિથી સોલ્યુશન લાવો. વ્યક્તિ માટે તો કિંચિત માત્ર બુદ્ધિ વપરાય એવી નથી, બોલો. એ તો બુદ્ધિ ખરાબ ને સારું, ખરાબ અને સારું. આવું કરાતું હશે, આ કેટલું ખરાબ કર્યું કે આવું કરવું જોઈએ, એટલે આ સારું કરવું છે, ખરાબ ના કરવું છે. દ્વંદ્વની બહાર નીકળ્યા જ નથી. અને એ જ વસ્તુ કશાય કરાવે છે, સારી વસ્તુનો આગ્રહ એ જ કશાયનું કારણ. અને જ્ઞાન શું કે છે, બન્યું એ કરેક્ટ. એટલે હા, જેથી કરીને આપણે પાલની પ્યાલો બચાવવાનો બધો જ પ્રયત્ન કરવા છેલ્લી મિનિટ સુધી. ફૂટ્યા પછી એટલે કોઈ પણ પ્રસંગ આવો હોવો જોઈએ, એ વાત કરાય, બન્યા પછી વ્યવસ્થિત. પછી નિમિત્તને ગુનેગાર ના જોવાય, તમે લોકો આવા છો, તમે ધ્યાન ના રાખ્યો, તમારે આમ કરવું છે, હું તો કેટલું કરું, હું તો થાકી ગયો છું, હવે તો મને એમ લાગે છે કે આ ડિપાર્ટમેન્ટ તમે સંભાળો અને તમે પૂરું કરો, મને દાદાની બીજી સેવામાં જવા દો. એટલે ઉઘાડું રાજીનામું ના આપે, પણ બીજી સેવા કરીશ. એટલે પણ આ જ કરતાપણાનો ભોગવટા, કરતાપણાનો બોજો આવી ગયો, અહંકારને ભોગવટો આવ્યો કે હું કરું છું, સરસ નથી થઈ શકતું, માટે મારે કરવું જ નથી. હવે એ લેવલે આપણે જવા માંગતા જ નથી. આખું આખું કહે ને કે બધી તૈયારી કરવાની, અને જેમ પાસા દસે, જેમ પેલો નાણાં નાખે ને, આઠે આઠ સવડા પડે એવું નહીં, આઠે આઠ અવળા પડશે કરી, ઓ ત્રણ તો સવડા પડ્યા, ચાલો ત્રણ જો, ત્રણ દિવસમાં એક અઠવાડિયામાં ત્રણ સવડા પડે તો બીજા અઠવાડિયામાં છ સવડા પડશે, બીજા અઠવાડિયે નવે સવડા, બધું પડશે સવડું. માટે આપણે એક પોઝિટિવ એવિડન્સના આધારે આખું પોઝિટિવ થઈ જવાનું. આ બુદ્ધિ નેગેટિવમાં ખાલી દે છે, અને પછી અહંકાર તોબા તોબા થઈ જાય છે, મારે નથી જ કરવું, મારે નથી જ કરવું. ના, આ બુદ્ધિ ને અહંકાર જ આપણને આત્માના, આપણું વિજ્ઞાન કેવું કે છે કે આ વ્યવહાર કરવાનો અને આત્માનો અનુભવ, એમાંથી અનુભવની કક્ષામાં આગળ વધતા જવાનું. દાદા ચોરીઓ જેવી ધંધામાં થતી હતી, તોય કે છે અમે એવું જ્ઞાનમાં રહેવા માંગતા હતા કે અમને આ સંસાર ડી વેલ્યુ થઈ જવો જોઈએ, એની અસરો ના થવી જોઈએ. તો ભાઈ હું આજે નથી જીવતો, મરી જાઉં તો પછી આ બધું ચોરીઓ થાત ને આખા ફેક્ટરીમાં કે આખા પ્રોજેક્ટમાં, તો હું જીવતો મરીને પછી કર્યા કરીશ. અને વ્યવસ્થિત એટલે ટેસ્ટેડમાં ગયા, ટેસ્ટિંગ કર્યું આખું પ્રેક્ટિકલી, કે અમે પ્રેક્ટિકલી જોયું કહો, અમે એક્ઝેક્ટ કે ભાઈ આ બગડ્યું, અહીં ઊંચું નીચું થયું, ભૂસી નાખો, આમ નોય મારો કરી નાખો, જે રીતે પોસિબલ હોય. આપણી પાસે જબરજસ્ત વિજ્ઞાનની ચાવીઓ છે બધી, ગમે તે ચાવીઓથી ભગવટામાંથી મુક્ત થઈ જાઓ. ભગવટાને જ્ઞાને કરીને નિકાલ કરો, અને ભગવટો નથી જતો, આપણી સમજણ ખોટી પડે છે, તો તપ કરો કે આ છે, અહંકાર બળે છે કે આગ્રહ બળે છે કે મોહ બળે છે, કરતાપણું બળે છે, પણ એ બળે છે એમાં મારું જ્ઞાનની કચાસ આવે છે, એટલે મારે સોલ્યુશનની ચાવી જડતી નથી, પણ ત્યાં સુધી તપ કરવાનું છે. અને પછી જેમ જેમ આપણી પાસે આવશે ને, પછી આ જ પરિસ્થિતિ આપણે દુઃખદાયી નહીં થઈ શકે, ગમે તે બન્યું. આપણે આપણો છેલ્લામાં છેલ્લો ધ્યેય આ ભાવનો આટલો છે કે સંસારની બાબત આપણને અડી ના શકે એવા જ્ઞાની પદમાં આવો. 345 ડિગ્રી એ જ્ઞાની પદ છે, તો એ પદમાં આપણે બધા મહાત્માઓનો પુરુષાર્થ ત્યાં સુધી પહોંચવો જ જોઈએ. કેમ ના પહોંચી શકાય? આ શું વેલ્યુ મૂકો છો રિલેટિવ વસ્તુની? શું કામ એકડા માંડીએ આપણે? શું કામ જીવીએ આ દેહમાં? આત્મામાં ના જીવીએ? દેહમાં મરી ગયો એટલે આત્મામાં જીવ્યો કહેવાય. આપણે કંઈ પણ બગડ્યું એટલે આપણ થાય, અને તરત જ તમે ભાનુબેનથી જુદી રહો, જુદા રહો. કંઈક તું કેમ તને વાકવું પડ્યું? સંભાવે નિકાલ કર, એડજસ્ટ થા, નિર્દોષ જો, બન્યું વ્યવસ્થિત. ફટ કરીને તમે એક જ્ઞાનની ચાવી ગોઠવશો ને, કકડાટનું તોફાન બંધ થઈ જશે.
અને આ જ આપણી પાસે પુરુષાર્થનો અવસર છે. કારણ તમારા એટલે આપણી પ્રકૃતિના કચરા ખાલી થવા માટે કુદરત કેટલી બધી મહેનત કરીને એવિડન્સ ભેગા કરે છે, અને એ પછી આપણે પ્રોટેક્શન થઈ જાય છે, રક્ષણ થઈ જાય છે, એટલે પછી એવિડન્સ વિખરાઈ જાય છે અને માલ આપણો પડી રહ્યો. ત્યારે અવસર હોય છે, બોલો, માલ ખાલી કરવાનો.